અને ગોકુળ ના વ્રજ ના ગોપ ગોવાળો રોતા રોતા કનૈયા ને કહેતા હતા,
એની દયા આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના એક દિવ્યાંગ બાળક ઉપર એવડી બધી એની કૃપા થઈ સાહેબ. કનૈયાની યાદી મારે આગળ કરવી છે, પણ એ ગીતની સાથે આ વાત એટલા માટે મૂકવી છે કે સાયા તું બળો ધણી પૂછશે બળો ને કોઈ, તું જેના સિદ્ધ અતરથે વો જગ મેં બળો હોય. આજે નાનું એવું કોઠારિયા ગામ સાહેબ, એનો એક દિવ્યાંગ બાળક કમાસ સાથે આ ગીત જોડાઈ ગયું છે. કનૈયાની કૃપા તો જો, એ મને ખાસ યાદી છે, ખાસ ફરમાઈ છે. ત્યારે રસિયો રૂપાળો રંગ દેવીઓ કેર રસિયો રૂપાળો રંગ દેવીઓ કેર રસિયો છે રૂપાળો રંગ રેલિયો કીરે જવું ગમતું નથી. સરકારી સરકારી પુષ્પા ફિલ્મે 1500 કરોડ નો વ્યવસાય કર્યો. મને માયાભાઈ એ સમજાતું નથી કે એ પિક્ચર નો હીરો જોયો હોય ને તમે તો એને એક ખભો ઊંચો એક નીચો, એનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ ખસી ગયેલું છે. પાછો ગીત ગાતા ગાતા હાલતો જાય, પગમાં જ જોડા નીકળી જાય. ત્યાં સુધી વાંધો નતો સ્વામી, પણ પાછો આમ આપણા ગુજરાતનો ડાયલોગ બોલતો દાઢી માસના ગીત ઝૂકે ગાવે. હવે ઝૂકે ગા નહીં, આ વ્યક્તિગત મારો મંતવ્ય છે. આવા કોઈક સંતો કોઈક સંન્યાસી બોલે તો બરોબર, અને કાં કોઈક વાંઢા બોલે તો બરોબર.
બાકી પૈણા એટલે ઝૂકી જવું પડે. સીતારામ કયો યાર, ભલે દાદી આવડી હોય કે આવડી હોય, ઝૂકેગા નહીં પણ ઉમરાની બહાર, સંજયભાઈ અંદર તો સીતારામ. ઉત્તર ગુજરાત કેટલા સાહેબ, ઉત્તર ગુજરાત શાસ્ત્રમાં કે પાઠ્યપુસ્તકોમાં ભલે લખ્યું ઉત્તર ગુજરાત, પણ મારી દ્રષ્ટિએ ઉત્તર ગુજરાત ઉત્તમ ગુજરાત છે સાહેબ. કારણ કે આખા જગતનું કલ્યાણ કરવા વાળી જગદંબા અંબાજી ત્યાં ઉત્તમ ગુજરાતમાં વિરાજમાન છે. ઉત્તર ગુજરાતની ભાષા થોડી જુદી છે, શિષ્ટ ભાષા. ઓય શાંતિ રાખો ને મોવાઓ, મારા દીકરા પણ આ શિષ્ટ ભાષામાં આને કેટલા કહે ધર્મેન્દ્રભાઈ, પાંચ છે શિષ્ટ ભાષામાં, પાંચ કે ઉત્તર ગુજરાતમાં આને પહોંચ્યું. આ પીવું છું એને પાણી શિષ્ટ ભાષામાં કે, ઉત્તર ગુજરાતમાં શું કે બધું મારા દીકરા બધા. અમારા મિત્રો છે ને સંજયભાઈ, અમદાવાદ થી જતા હતા દ્વારકા દિશા દર્શન, એટલે મને રાત્રે ફોન આવ્યો 2 વાગે કે કાર્યક્રમમાં કીર્તિદાનભાઈ ક્યાંક હશે, માયાભાઈને ફોન કર્યો, કીર્તિદાનભાઈ આપો ને લ્યો. તો કે અમે સૌરાષ્ટ્રમાંથી નીકળીએ છીએ અને ક્યાંય સારો ચા નાસ્તો મળે એવી, તો મેં કીધું લીમડી છે આપણે કિરીટસિંહભાઈ રાણાની મસ્ત હોટલ છે, તો આ તો 4 વાગે ઉતર્યા ચાની કેન્ટીન, જેમ કે પોણી આવો. હવે ઓલો કે કાં અડધી આપું ને કાં આખી આપું, આ પોણી વાળો હિસાબ કરી બોલા, પાણી માગે આ ચાલુ સમજે, આવો ડખો છે મારા બાપ. ઉત્તર ગુજરાતમાં કનૈયાને શું કે છે, હે કોણ હસુરની મોરલી રે ગોવાલિયાની છોરા પીવાની માગી રે, હે કોણ હસુરની મોરલી રે ગોવાલિયાની છોરા પીવાશે તા, હે વાગી 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 તુમારી કાની મોય ભલે ઝબકી ને હું જાગી જાગી, મારે મજાની વાત છે કે ઓસ્ટ્રેલિયામાં 5-7 વર્ષથી આવું છું, મારા પ્રમોટર બદલાય પણ સંબંધો નથી બદલાતા. આ શ્વેતાંગ દીકરો આવ્યો એને ગયા વર્ષે ડાયરો રાખ્યો હતો, આ ધર્મેન્દ્રભાઈ એમણે 2 વર્ષ પહેલા ગરબા કર્યા હતા, પલક ને ઉત્પલ આવ્યા છે એમણે, એટલે આ લાલન ને એકવાર જોરદાર તાળીમાં ગણગડાથી બધાઓ કે ખોટી કોમ્પિટિશન કરતા ગુજરાતની સંસ્કૃતિને એ લોકોએ પ્રથમ હેતુ, એનો એનો હેતુ એ છે કે ગુજરાતની સંસ્કૃતિ કોઈ પણ આયોજન કરે, કોઈ પણ કલાકાર આવે, મારે કહેવું ન જોઈએ પણ ગુજરાતમાં ગુજરાતના કલાકારોમાં કાંઈ એવું નથી, પણ આયોજકો અંદર અંદર એવું કાંઈક જાણે કાંઈ ન કાંઈ નથી લેવાનું ભાઈ. ગુજરાત સિવાયને તમે કહું તો પંજાબના કલાકારો આવે કેવો સમાજ એક થઈ જાય સાહેબ, એવું એવું આપણે બધાએ ગુજરાતી શીખવું જોઈએ દરેક સમાજ પાસેથી. હા, કોઈ પણ કલાકાર ગુજરાતની ધરતીની સુગંધ લઈને આવ્યો છે, પોતપોતાના નોખા સુર લઈને આવ્યો છે, એટલે દરેક મિત્રોને વિનંતી કોઈ પણ ગુજરાતી કલાકારનો હોય કાર્યક્રમ હોય બધે જ જાજો ભાઈ, કારણ કે આપણે આપણી સંસ્કૃતિને આપણા સંસ્કારથી જગતમાં ઉજળા છે મારા વાલા. ત્યારે એ કોણ તારે કારણે મે માને બાપ મે, અને તપન દેસાઈને એ લોકો આવ્યા છે ગયા વર્ષે ગરબા કર્યા, ક્યાં છે તપન નહીં, ક્યાં રસ્તામાં છે,
આવી ગયા તપણ ક્યાં મિસાઈ એ કોણ તારે રે કરણીએ રે મે માને બાપ પે દ્વારકા પણ ગુજરાતની મજા એ છે કે ક્યાંક જાઓ, મેં હમણાં કીધું ઉત્તર ગુજરાતમાં કનૈયો આમ ગવાય, સૌરાષ્ટ્રમાં આમ ગવાય, અમારા મધ્ય ગુજરાત, મારું મૂળ વતન વાલવોડ ગામ છે, મધ્ય ગુજરાતનું ગાળું કહેવાય, એ વાલવોડ એટલે મધ્ય ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં કૃષ્ણને કનૈયો નથી કહેતા, એને ગાનોડો નથી કહેતા, આ બેન બોર્ડ લઈને ઉભા એ કહે છે, શું છે બોર્ડ, ડાકોર પાસે બિરાજમાન છે કનૈયો, એને કહે છે ડાકોરના ઠાકોર તારા પંત દરવાજા બોલ બોલ મજા છે ને બે અઢી વર્ષથી આવે છે સાચી, એની પહેલાના જે બે વર્ષ ગયા છે.